રાજપીપળામાં મતદાન જાગૃતિ રેલી ભરચક ટ્રાફિક વચ્ચેથી નીકળતા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાના ધજાગરા ઉડ્યા. 1 ડિસેમ્બરે દાંડોદ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીને આડે હવે માંડ 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે ત્યારે વહીવટીતંત્રએ મતદાન જાગૃતિ અંગેના પ્રયાસો શરૂ કર્યા છે, જે સારી વાત છે. પણ આજે રાજપીપળા ખાતે ચાલુ સારાએ સારાના વિદ્યાર્થીઓની એક મતદાન જાગૃતિ અંગેની રેલી નીકળી હતી. આ મતદાન જાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. સફેદ ટાવર રોડ પાસે એટલો બધો ટ્રાફિક હતો કે ચાલુ ટ્રાફિકની વચ્ચેથી વિદ્યાર્થીઓ સાઈડમાંથી પોતાને બચાવીને નીકળ્યા હતા. કોઈક સ્કૂટર વાહન કે રિક્ષાવાળાએ અડફેટમાં લઈ લીધા હોત તો તેની જવાબદારી કોની? આ રેલીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ જવાબદારી લીધી હોય એવું લાગતું ન હતું. વિદ્યાર્થીઓ પોતાની જાતને બચાવીને રોડની સાઈડમાંથી નીકળવાનો પ્રયાસ કરતા હતા, જે રેલીનો મુખ્ય હેતુ મતદાન જાગૃતિનો હતો અને સૂત્રોચ્ચારો પણ ખાસ દેખાતા ન હતા. એક પોસ્ટર પર તો મતદાન કરાવીને બદલે કરાવીએ જેવો ખોટો સ્પેલિંગવાળો પ્લે કાર્ડ વિદ્યાર્થીઓએ હાથમાં લઈને નીકળતા હતા ત્યારે ખોટા લખાણવાળું પોસ્ટર હાસ્યાસ્પદ બન્યું હતું. શાળાના શિક્ષકો આચાર્ય એવા બેનરનું લખાણ ચેક કર્યા વગર વિદ્યાર્થીઓના હાથમાં પકડાવી દેતા શિક્ષકોની બિનકાર્યક્ષમતાનો નમૂનો છતો થયો. પોસ્ટર બેનરોના લખાણો ચેક કર્યા વગર, લખાણ સુધાર્યા વગરના બેનરો રેલીમાં દેખાતા હતા, જેની પણ લોકોએ નોંધ લીધી હતી. આશ્ચર્ય અને ખેદની વાત એ છે કે રાજપીપળા શહેરમાં મોટા મોટા નેતાઓ રેલીમાં આવે ત્યારે આજુબાજુ રેલિંગ બાંધવામાં આવે ત્યારે ચારે બાજુ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય ત્યારે આવતીકાલનું ભવિષ્ય ગણાતા આ વિદ્યાર્થીઓને રેલીમાં વિદ્યાર્થીઓની સલામતીનો કે સુરક્ષાનો ખાસ કોઈ બંદોબસ્ત કેમ દેખાતો ન હતો એ પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાયો હતો. ભરચક ટ્રાફિકની વચ્ચેથી જોખમી રેલી કઢાવી એ વિદ્યાર્થી માટે અત્યંત જોખમકારક ગણાય. જો કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તેના માટે વિદ્યાર્થીને આવી રહેલી સવારે જ્યાં ટ્રાફિક ના હોય ત્યારે કાઢવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓની સલામતી માટે વહીવટીતંત્રએ આવી રેલીઓ પર મોનિટરિંગ કરવું જોઈએ. સફેદ ટાવર પાસે રેલી નીકળી ત્યારે ટ્રાફિકને કારણે ચક્કાજામના દ્રશ્યો જોયા હતા. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.